ડિયર ફ્રેન્ડ્સ વળી એક નવા એડીએમ સાથે તમારી સામે હાજર આજે એડીએમ જે શીખવાના છીએ એ છે ટુ થ્રો ધ બુક એટ સમન એટલે એનું અનુવાદ આવો કરશું કે કોઈની સામે પુસ્તકનો ઘા કરવો અરે અરે અણગમા માટે થઈને બહુ ગુસ્સો આવ્યો છે એટલા માટે કોઈને સજા માટે શું છે આ વાત ટુ થ્રો ધ બુક એટ સમવન અચ્છા આનો પણ કંઈ ઇતિહાસ છે આનેને મળી કઈ સજાને લેવા દેવા છે પુસ્તકનો ઘા કરવો એટલે પુસ્તક થકી આપણે સજા કરવાની છે પુસ્તકને પુસ્તક તરીકે વાપરવાનું છે ના ના આવું કશું નથી તો આને સમજવા માટે આપણે કોર્ટમાં જવું પડશે જજ સાહેબને મળવું પડશે ત્યાં હાજર રહેવું પડશે તો જજ છે એ કોઈને સિવિયર પનિશમેન્ટ આપવા માંગે એટલે કે ખૂબ જ આકરામાં આકરી સજા કરવા માગે તો એ એવો અર્થ કરે છે એવા શબ્દોનો ઉપયોગ કરે છે કે ટુ થ્રો ધ બુક અલબત્ત આ ઇન્ફોર્મલ યુઝ છે અને એનો અર્થ એમ થાય કે શક્ય તેટલી વધારે વધારે સજા કરવી શક્યમાં હોય એટલે કેટલી એનો અર્થ એવો થાય કે જે કંઈ પુસ્તકની અંદર આપેલા નિયમો છે કાયદાઓ છે એ બધા જ કાયદાઓ મુજબ કોઈને સજા કરવી એટલે કે શક્ય એટલી વધુ આકરા માકરી સજા થાય એવો કોઈ ઈરાદો જ્યારે કોઈ જજ રાખે છે ત્યારે એ એવા શબ્દનો ઉપયોગ કરે છે ટુ થ્રો ધ બુક એટ સમવન અચ્છા આપણે એના માટે છેક ઓગણીસો ને માં જવું પડશે શબ્દને સમજવા માટે થઈને કોર્ટની અંદર એક વખતે જ્યારે કાર્યવાહી ચાલતી હતી એક ગુનેગાર માટે થઈને આપણા જજ સાહેબ એ ખૂબ ગુસ્સે હતા અને એને આખરી સજા કરવા માંગતા હતા એટલે એ એવું કહેવા માંગતા હતા આવો શબ્દ ઉપયોગ કરીને કે થ્રો ધ બુક એટ હિમ એટલે કે આ બુકની અંદર જેટલા કાયદાઓ છે બધા કાયદા તને લાગુ પાડવા છે એટલે એવું સમજવા માટે કે આકરામાં આકરી સજા કોઈ પણ નિયમો બાકાત ન રહે એવી આકરી સજા જજ એ ક્રિમિનલને કરવા માગતા હતા એટલે એણે આવા શબ્દનો ઉપયોગ કર્યો એનો અર્થ એવો થશે કે કશું જ સજા માટે બાકી ન રહેવું જોઈએ બધા જ નિયમો પ્રમાણે એને સજા થવી જ જોઈએ હા એટલા માટે થઈને આ શબ્દ આવ્યો છે ટુ થ્રો ધ બુક એટ સમવન જ્યારે કોઈ ઓફિસર આપણને મળી જાય કોઈ પોલીસ ઓફિસર આપણને રસ્તામાં ઊભા રાખીને કહી દે કે હી વુડ થ્રો ધ બુક એટ હિમ તો એનો મતલબ એમ થાય કે ટ્રાફિકને લગતા નિયમો જેટલા હશે એ બધા આપણને લાગુ પાડશે બુક કરશે એના માટે આપણને થઈને એટલે ધ્યાન રાખવાનું કે આ ટુ થ્રો ધ બુક એટ સમવનનો અર્થ હાર્ડ અને રિગરસ પનિશમેન્ટ છે તો આજનો આ શબ્દ તમને ખૂબ મજા આવી છે એવું હું માનું છું થેન્ક યુ વેરી મચ